સમગ્ર ગુજરાતભરમાં ભર ઉનાળામાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, જેને લઈને પીવાના પાણી સહિત સિંચાઈ માટે તાપી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં અતિશય ગરમીને લીધે ઠેર ઠેર પીવાના પાણી તેમજ સિંચાઈ માટે પાણીની તીવ્ર અછત વર્તાઈ રહી છે. ઉકાઈ ડેમના જળાશયની વાત કરીએ તો ગત વર્ષે ચોમાસું નબળું રહેતા ચાલુ વર્ષે હાલના સમયમાં ગત વર્ષની સરખામણીએ 8% જેટલા પાણીનો ઘટાડો થતાં ડેમમાં માત્ર 14% પાણી બચ્યું છે. ગત વર્ષે હાલની સ્થિતિએ ડેમમાં પાણીની સપાટી 302 ફૂટ નોંધાઈ હતી, જ્યારે ચાલુ વર્ષે આજની સ્થિતિએ ડેમમાં પાણીની સપાટી ઘટીને 294 ફૂટે પહોંચી જતાં ભર ઉનાળે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં લોકોને પીવાના તેમજ સિંચાઈના પાણી માટે મુશ્કેલી વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેને પગલે તંત્ર દ્વારા ડેમમાંથી કરકસરથી પાણી છોડવામાં આવતા લોકોને પણ પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવાની હાકલ કરવામાં આવી. છેલ્લા 2 વર્ષથી નહિવત વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પૂરતા પાણીનો સંગ્રહ ન થતાં તાપી જિલ્લાના ઉકાઈ ડેમના જળાશય પર આધારિત ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળતું ન હોવાથી જિલ્લાના મોટાભાગના ખેડૂતો શાકભાજી, શેરડી તેમજ ઉનાળુ ડાંગરનો પાક લેવામાં નિષ્ફળ જઈ રહ્યા છે અને ફળદ્રુપ જમીનો હોવા છતાં પણ પાણીના અભાવે ખેડૂતોની જમીન પડતર જ રહી જવા પામી છે. તેમજ ઔદ્યોગિક એકમોને જો નિયમિત ધોરણે ઉકાઈ ડેમમાંથી પાણી અપાતું હોય તો ખેડૂતોને કેમ નિયમિતપણે પૂરતા પ્રમાણમાં પાણી આપવાની માંગ ખેડૂતોમાં ઉઠવા પામી છે. હું ખેડૂત પુત્ર છું. અમારે પ્રશ્ન છે કેનાલનું પાણીનો, વીજળીનો. જે અમારે વીજળી બી તમે રાત્રે જે 8 કલાક આપો છો તે ચાલી રહેતી નથી. અમારે 10 કલાક માટે અમે ઘણી બધી વાર રજૂઆત કરી ચૂક્યા છે. ઇવન રાત્રે જે અમને તમે પાવર જો આપે છે રાત્રે 11 વાગે આપો છો તો તેની અંદર કંઈ ફોલ્ટ થાય તો અમારી પાસે કોઈ હેલ્પર નથી, અમારી કોઈ બી જાતની ફરિયાદ સંભાળવાવાળું નથી. એ અમે રજૂઆત કલેક્ટર સાહેબને બી કરી છે, એ રજૂઆત અમે એમએલએ સાહેબને બી કરી છે ને ધારાસભ્યથી માંડીને કે વિધાન સંસદ સભ્યને બી કરી ચૂક્યા છે અમે, તો અમારી કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, તાપી.